તો નકલી વિડીયો બનાવવાના કેસ ઝડપથી વધી રહ્યા છે। મોટા રાજકારણીઓમાં ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટી ડીપ ફેકનો સૌથી મોટો શિકાર બની રહ્યા છે, જો કે સ્થાનિક સ્તર પર તેનો ઉપયોગ વધી રહ્યો છે। આશ્ચર્યની વાત એ છે કે ડીપ ફેક કેસમાં ત્યાર સુધીમાં 4 FIR નોંધવામાં આવી છે। વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા કોંગ્રેસના ઉમેદવાર પણ તેનો શિકાર બન્યા છે। તેનો એક અશ્લીલ વિડિયો ઇન્ટરનેટ મીડિયા પર રિલીઝ થયો હતો, જેમાં તેને વાંધાજનક સ્થિતિમાં બતાવવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચમાં DCP નિમેશ અગ્રવાલના જણાવ્યા અનુસાર ડીપ ફેક કેસની સૌથી વધુ ફરિયાદો વિધાનસભા ચૂંટણી દરમિયાન નોંધાઈ હતી। પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પોતે પણ આનો ભોગ બન્યા છે। તો તેમનો એક નકલી વિડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો હતો, જે લાડલી લક્ષ્મી યોજનાને બંધ કરવા સાથે સંબંધિત હતો। तो तेणे आ फेक विडियो ने लईने क्राइम ब्रांच में FIR नोंधी छे अने हवे साइबर सेले आ मामले तपास शुरू करी छे। तमने जणावी दईए के वडाप्रधान नरेंद्र मोदी नो पण नकली विडियो बनाववामां आव्यो छे, जे बाद केनेडा पोलीस स्टेशननी पोलीसे FIR नोंधी हती। तो आ विडियो क्यांथी बनाववामां आव्यो छे ने ते अंगे हजू सुधी कोई पुरावा मळ्या नथी, परंतु पोलीसे विडियो वायरल करनाराओना डेटा एकत्रित करी रह्या छे। PM मोदी उपरांत भाजपा उम्मीदवार कैलाश विजयवर्गीय एक नकली वीडियो पर इंटरनेट पर वायरल थई रह्यो छे। क्राइम ब्रांच नकली वीडियो बनाववा बदल FIR पर नोंधी छे। साइबर SP जितेंद्र सिंह जणाव्या अनुसार पण आ घटना सामे आवी छे। तो मात्र ड्रग्स, हथियारों अने ATM क्रेडिट कार्ड ने ज माहिती तैयार करी हती। आपणे जणावी दईए કે આ મામલે તપાસ શરૂ કરી છે। તમને એ પણ જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ નકલી વિડીયો બનાવવામાં આવ્યો છે। PM મોદી ઉપરાંત ભાજપના ઉમેદવાર કૈલાશ વિજયવર્ગીયનો પણ નકલી વિડીયો બનાવવામાં આવ્યો છે। તો ડીપ ફેક બતાવીને ગેંગ ડાર્કનેટ પર સક્રિય છે। અત્યાર સુધીમાં ડાર્કનેટ પર માત્ર ડ્રગ્સ, હથિયારો અને ATM ક્રેડિટ કાર્ડની જ માહિતી વેચાતી હતી, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યા બાદ નકલી વિડીયો બનાવવાના કિસ્સાઓ પણ ઝડપથી વધી રહ્યા છે। તમને જણાવી દઈએ કે 1 मिनिटना वीडियो माटे 1 लाख रुपया लेवामां आवे छे।